નમસ્કાર, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10 માં આપનું સ્વાગત છે. તમિલ રાજકારણના સુપરસ્ટાર કરુણાનિધિનું 94 વર્ષની વયે અવસાન થયું છે. દિલ્હી સહિત રાજ્યના તમામ પાટનગરમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. 15 લાખ ભૂલી જાઓ, કેન્દ્ર સરકારનો યુટર્ન. વિદેશમાં કેટલું કાળું નાણું છે હજુ સુધી સરકારને જ ખબર નથી. દેશભરમાં ચારે તરફ બળાત્કારો થઈ રહ્યા છે. મુઝફ્ફરનગર અને દેવરિયાના બળાત્કાર કાંડ પછી સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી છે. બાળકીઓની સુરક્ષા મુદ્દે હવે સુપ્રીમ કોર્ટે સરકારો સામે લાલ આંખ કરી છે. બે સેન્ટર હોમમાં 80 જેટલી મહિલાઓ પર બળાત્કારના મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. મોદી સરકારના શાસનમાં મહિલાઓની અવદશા છે, આવી 3000 વર્ષમાં નહોતી, આવું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે. 2018-19 પ્રથમ ક્વાર્ટરમાં પીએનબીને 940 કરોડની ખોટ આવી છે. આ નીરવ મોદીના કૌભાંડની અસર છે. પેટ્રોલના ભાવમાં 10 દિવસમાં 90 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલનો ભાવ 77 રૂપિયા કરતા પણ વધુ, ડીઝલના ભાવમાં પણ વધારો કરાયો છે. સરહદ પર ઘૂસણખોર આતંકીઓનો સૈન્ય પર હુમલો, 1 મેજર અને 3 જવાનો શહીદ થયા. મુંબઈના દરિયાકાંઠે ઝેરીલી જેલીફિશે 150થી વધુ લોકોને ઘાયલ કર્યા, પ્રશાસનનો લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા માટે આદેશ. ભૂતપૂર્વ ક્રિકેટરોએ લાગણી વ્યક્ત કરી હતી કે લોર્ડ્સમાં શરૂ થનારા ટેસ્ટ મેચમાં પુજારા અને કુલદીપને રમાડ. ખાન પરિવારમાં વાગશે શરણાઈ, અરબાઝ ખાન પોતાની નવી પ્રેમિકા સાથે કરશે લગ્ન, ટૂંક સમયમાં જ કરશે એલાન. તો આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો કલમ અમારી. નમસ્કાર.